જોહાર આદિવાસી મિત્રો મિત્રો હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છે કે જે કોઈ આદિવાસી જાગૃત છે, બહેનો, માતાઓ, વડીલો કે યુવાઓ, તે તમામ જ્યારે મળે છે ત્યારે જય આદિવાસીથી અભિવાદન કરે છે. ટેલિફોનિક વાત કરતા હોય તો પણ જય આદિવાસીથી અભિવાદન કરે છે. તો આ જે જય આદિવાસી શબ્દ છે તે ક્યાંથી આવ્યો અને કઈ રીતે એ શબ્દને અભિવાદન તરીકે ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું તેની ચર્ચા કરવાના છે. ખાસ આદિવાસી સમાજના લોકો તો બોલે જ છે, પરંતુ આજે આપણે જોઈ રહ્યા છે કે જે નેતાઓ છે તેઓ પણ આજે આદિવાસીઓના વોટ બેંક પોતાના તરફ ખેંચવા માટે જોર જોરથી સ્ટેજો પર ચડીને જે આદિવાસીનો નારો બોલે છે. તો આ જે જય આદિવાસી શબ્દ છે તેને કઈ રીતે અભિવાદન તરીકે ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું? જો કે જ્યારે આ શબ્દનો ઉપયોગ નક્કી કરવામાં આવ્યો તે સમયથી ઘણા સમય સુધી આ શબ્દનો જે અભિવાદન તરીકે ઉપયોગ કરવામાં આવે તે થોડાક જ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતો હતો. છેલ્લા 5-1 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે આ જે શબ્દ છે જય આદિવાસી, એનું અભિવાદન કરવાનું ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયું છે. અને આજે તમને સોશિયલ મીડિયા જુઓ કે ગમે ત્યાં જુઓ, તમને ખાસ જોવા મળશે કે લોકો જય આદિવાસી અને જોહારથી અભિવાદન કરે છે. જ્યારે શરૂઆતમાં લોકો અભિવાદન તરીકે જય આદિવાસી બોલતા તો ઘણા આદિવાસી સમાજના લોકો દ્વારા જ મજાક ઉડાવવામાં આવતી હતી કે આ શું છે જય આદિવાસી, પરંતુ આજે એ લોકો પણ જય આદિવાસી તરીકે અભિવાદન કરે છે અને ઉદ્બોધન કરે છે. તો આ જે જય આદિવાસી શબ્દ છે તે કઈ રીતે ઉપયોગમાં આવ્યો? તો ખાસ કરીને 1999માં આદિવાસી સર્વાંગી વિકાસ સંઘોની જે એક મીટિંગ થઈ હતી સુરત ખાતે, તો તે મીટિંગમાં જે આગેવાનો હતા એમના દ્વારા એ નક્કી કરવામાં આવ્યું કે આપણે જ્યારે પણ મીટિંગમાં મળીશું કે જ્યારે આપણે બહાર મળીશું ત્યારે આપણે એકબીજાનું અભિવાદન જય આદિવાસીથી કરીશું. એટલે કે આપણે જોઈએ છે કે કોઈક જય માતાજી બોલે છે, કોઈક રામ રામ બોલે છે, એટલે કે અલગ અલગ શબ્દ બોલતા હોય છે અભિવાદનમાં. તો આદિવાસી સમાજમાં એક સામાજિક લાગણી ઉત્પન્ન થાય અને ગર્વ થાય એ ઉદ્દેશ્યથી આ જે સર્વાંગી વિકાસ સંઘોની મીટિંગ મળી, તો તેમાં આગેવાનોએ નક્કી કર્યું કે હવે જ્યારે પણ આપણે મળીશું ત્યારે જય આદિવાસી બોલીશું. અને આજે તમે શબ્દોની તાકાત જોઈ શકો છો કે શું છે. આજે તમને ગમે ત્યાં ફરતા હો તો જય આદિવાસી શબ્દ બોલવાથી એક આદિવાસી તરીકેનો ગર્વ અનુભવ થાય છે, સાથે સાથે જે જાગૃત લોકો છે એ લોકો પણ જય આદિવાસી શબ્દ છે એકબીજાના સંપર્કમાં આવ્યા છે. અને એક સામાજિક જે એકતા છે એ જય આદિવાસી બોલવાથી સામાજિક એકતા ખૂબ મોટા પ્રમાણમાં વધી છે. તો આ રીતે 1999થી આ શબ્દ નક્કી કરવામાં આવ્યો અભિવાદન માટે, જો કે એ છેલ્લા 5 વર્ષોમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયું. અને એમાં ખાસ કરીને આપણે જે સોશિયલ મીડિયા છે એની ભૂમિકા કહી શકીએ, કારણ કે સોશિયલ મીડિયાથી આજે આપણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત કે દેશના કોઈ પણ ખૂણામાં કંઈ પણ થતું હોય તો જાણી શકીએ છીએ. સાથે સાથે આપણે જે આપણા બીજા રાજ્યોના જે આદિવાસી ભાઈઓ બહેનો છે એમની સાથે જ્યારે વાત કરીએ ત્યારે આપણે આ જય આદિવાસી બોલીએ તો સામેથી પણ જય આદિવાસી પ્રત્યુત્તર મળે છે. એટલે કે એક સામાજિક એકતા પણ જય આદિવાસી શબ્દથી વધવા લાગી છે. તો જય આદિવાસી શબ્દ 1999થી શરૂ થઈને હાલ સુધીમાં જોઈ શકો છો કે સમાજમાં ખૂણે ખૂણે ફેલાઈ ગયો છે. આવી જ માહિતી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર જરૂર કરજો. જોહાર જય આદિવાસી.